એમના મનમાં ના થયું. કૃષ્ણ કરે છે બરોબર છે, ભગવાન જે કરે છે સાચું જ કરે છે, આપણા લાભને માટે કરે છે, એવો વિચાર એમને હંમેશને માટે રહ્યો છે. ત્યાં દુર્યોધન એક દિવસ બોલ્યો કે ભીષ્મ પિતા છે એ પણ પાંડવોનો જ પક્ષ રાખે છે અને એ પણ આ જાતનું કામ કરે છે અને સાચી રીતે લડતા નથી, એવું ભીષ્મ પિતાએ સાંભળ્યું. એટલે ભીષ્મ પિતામાં એ તરત પછી બીજાને સંકલ્પ કર્યો રાત આગલે દિવસે કે આવતીકાલે અર્જુન નહીં કાં તો હું નહીં. ભીષ્મ પ્રતિજ્ઞા જેને કહી જા બધા કહે અર્જુન ક્યાં ગયો, આ બધી વાતને બધું ચાલે છે પણ અર્જુન છે ક્યાં? એ તો એના પેલા પોતાના તંબુમાં જઈને હુઈ ગયેલો, ઊંઘવા માંડ્યો. કૃષ્ણ જઈને એને દંડોળ્યો. અર્જુન તો ઊંઘતો હતો, રીતસર નસકોરા બોલતો. કૃષ્ણ આમધામ બોલાય કે એ કેમ હુતો છે? તો ઉભો થઈ કે કેમ શું છે? તો ઊંઘ જ કેમ? કે કેમ કાલે ભીષ્મ પ્રતામાં એ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે તારું મૃત્યુ છે અને તું ઊંઘે છે, આવી તને તારા માથા ઉપર જબરજસ્ત એ છે અને તું ઊંઘે છે કેમ? મહારાજ એટલા માટે ઊંઘું છું, તમે જાગો છો એટલે મને ઓછો નથી, કે મારી ચિંતા તમને છે. એટલા માટે એવું કાય ને વાચા મનસે ઇન્દ્રિય વા બુદ્ધ્યાત્મનવા પ્રકૃતિ સ્વભાવ તરોમી યત સકલમ પરમી નારાયણા તે સમર્પણ. બસ આપણે ભગવાનને અર્પણ કરો, બધું શાંતિ થશે, સુખ થશે, એ ઉપર સર્વને મળે જ પ્રાર્થના. સ્વામીશ્રીના 75મા જન્મદિનના અવસરે તો આખું નગર હેલીએ ચડ્યું. પ્રવેશ દ્વારથી મંચ સુધી ફૂલોથી બિછાવેલો માર્ગ સ્વામીશ્રીના પુનિત પગલાં ઝીલવા જાણે મીટ માડી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓના ઝુમખાઓથી સજ્જ અમૃત મહોત્સવનું કટાવ સ્વામીશ્રીએ આકાશમાં છોડ્યું ને સાથે છૂટ્યા હજારો ફુગ્ગાઓ. કેટલું આહલાદક દ્રશ્ય ઉપર આકાશમાં ને નીચે ધરતી પર. નાના ભૂલકાઓથી યુવા વર્ગ, વૃદ્ધજનો સૌ કોઈ આજના મંગલ અવસરના ભાગીદાર થવા આવી પહોંચ્યા હતા. આટલો વિશાળ જનસમૂહ પણ કેવો શિસ્તબદ્ધ, ન ઘોંઘાટ ન ધાંધલ ધમાલ, એટલે તો છાપાને સામયિકોમાં મહોત્સવના મોફાટ વખાણ આવ્યા. મહોત્સવના શિરમોર સમી દીક્ષાવિધિ પણ બે વિભાગમાં રખાઈ હતી. પહેલી 29મી નવેમ્બરના રોજ યોજાઈ, જેમાં 32 સાધકોએ પાર્ષદ દીક્ષા લીધી. મંચની એક બાજુ સાધકોના પિતા તથા અન્ય વડીલો બેઠા હતા ને બીજી બાજુએ સાધકો. વૈદિક વિધિ સંપન્ન થયા બાદ પોતાના પિતા કે વાલી જોડે સાધકોએ મુખ્ય મંચ પર પધારી સદગુરુ સંતોના હસ્તે કંઠી વસ્ત્ર પાક ગ્રહણ કરી સ્વામીશ્રી પાસેથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યો. સંન્યાસ આશ્રમ ભણી ડગ માંડ્યા. ચોથી નવેમ્બરના રોજ 50 યુવકોએ ભાગવતી દીક્ષા લીધી. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સાધુ સંતોની ઉજ્જવળ પરંપરામાં પ્રવેશનારા આ સાધુઓ
आध्यात्मिक विकास तो साथ छे, पण साथोसाथ समाजलक्षी कार्य करी सामान्य मानवीना दुख दर्द निवारवा पण सतत प्रयत्नशील रहेशे। हलो जुआनड़ा हरी वार वार वा हेलो पड़ो भगवा ध्वज तमे हाथ धरी ने हालो भगवा ध्वज तमे हाथ धरी ने हालो भगवा ध्वज तमे हाथ धरी ने हालो भगवा ध्वज तमे हाथ धरी ने हालो। मैं से बेसिकली आईसीआईसी में सर्विस करता था, इंडस्ट्रियल क्रेडिट एंड इन्वेस्टमेंट कॉर्पोरेशन, और फिर बाद में जब सत्संग हुआ फिर ऐसे कार्यक्रम में सेवा मिली, फिर बाद में ऐसे विचार आया अचानक, पता नहीं जब दर्शन करने गया कि गुरु से पूछ लूं कि मुझे ये मार्ग में है, तो हमारे गुरु जी ऐसे है कि वो पहले देखते हैं फैमिली बैकग्राउंड, फिर मुझे पूछा सर्विस में हो तो नौकरी नहीं छोड़ो, पहले आप छुट्टी लो क्योंकि आप बेसिकली सिंधी हो और आपको इस संस्था के बारे में इतना अनुभव नहीं है, तो आप पहले जाके देखो ट्रेनिंग में। और फिर जब मैं गया तो मुझे वहाँ सब अच्छा लगा, वहाँ के जो वातावरण है, संत है सब एकदम ब्रदर जैसे, और माता पिता का उधर जो प्यार है और सब, और हम इतने सब है ना सब, कोई अभी आपने देखा यूपी का कोई है मगर हम उधर एक साथ मिलके रहते हैं, आज दो भाई घर में देखो तो इतने मुश्किल से रह सकते हैं, मगर वहाँ ऐसा माहौल है कि हम एक दूसरे का एकदम स्वभाव होते हुए भी हम एक दूसरे के साथ मिलके रहते हैं, और धीरे धीरे हमारा इतना चेंज आ जाता है ना कि हमको पता है कि लाइफ क्या है। अभी देखिए आज से 3 साल पहले मैं फौज में था, इस अवसर पर आपके मन में कौन कैसी अनुभूति हो रही है? इस समय जो अनुभूति हो रही है उसका तो वर्णन नहीं किया जा सकता, जैसे कि जैसे अलग अलग फ्रूट्स रखे हुए हों, आपको अंगूर सेब इत्यादि दिए जाएं, तो सबका स्वाद तो मीठा ही आएगा लेकिन उसका वर्णन नहीं कर सकते कि आप इतना मीठा है इतना मीठा, इसी तरह से ऐसा हो रहा है। आज हमारो नव जन्म थियो एवं मने लागी रह्यो छे। शुरुआत में तो जारे हमने बात करी त्यारे माता पिता ने एम थयेलू के साधु थवू आपणू काम नहीं, આપણા સમાજમાં કોઈ સાધુ થતું નથી, આપણી નાતમાં કોઈ એવી રીતે સાધુ થયા નથી, અને આપણે સાધુ થઈએ તો કેવું લાગે, પરંતુ જ્યારે એમને સાચી વાત સમજાઈ ત્યારે એમને સામેથી પછી રજા આપી અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણે રહેવા માટે એમણે સંમતિ આપી। એમએસસી કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતો હતો એટલે એ અભ્યાસ તો આ અલૌકિક અભ્યાસ હતો, એ તો ખ્યાલ હતો કે આપણને જીવનમાં કામ લાગશે, પણ એ અભ્યાસ છોડીને આ અભ્યાસ કરીશું તો એનાથી કંઈક અધિક પ્રાપ્તિ છે કે એનું ફળ કંઈક અધિક છે એવું જણાવ્યું, એટલે પછી આ અભ્યાસ આ માર્ગ સ્વીકારે। આનંદ તો હોય જ ને, કારણ કે આ આનંદ એવું છે કે આનંદનું તમે પૂછ્યું પણ આનંદ એવું છે કે પેલું કેરી ખાય તો કેરી ખાનાને આનંદ આવે, પૂછનારને ના આવે, એટલે તમે આનંદની કદાચ વાત કરશો તો એ કહી ના શકાય કારણ કે અનુભવની વસ્તુ છે। સાંજની સભામાં શણગારાયેલા રથ પર આવેલા પૂજ્ય પ્રમુખ સ્વામીનું બાળકોએ નૃત્ય દ્વારા સ્વાગત કર્યું। दृष्टि तुम्हारी हो जहां यीशु मंगल मई बने, दृष्टि तुम्हारी हो जहां पद चिन्ह हो जहां आपके भूतीर्थ बन जाती वहां, અત્યારે પણ અમને પ્રતીતિ છે કે ભલે આ સ્ટેજ ઉપર આપ બેઠા છો, સિંહાસનમાં બેઠા છો, આપનો જન્મદિન છે, પણ પ્રમુખ સ્વામીના અંતરની અંદર એક જ છે કે મારા એક એક હરિભક્તને ઉતારો મળ્યો, સ્વામીની એમ છે કે મારો હરિભક્ત જમ્યો, સ્વામીને એમ છે કે મારો હરિભક્ત ક્યાં સુવે છે, બાપા પડે પડે સંભાળ આપ અમારી રાખો છો એ કદી અમે નહીં ભૂલી શકીએ। એક વખત લગભગ ડાસ ગામની અંદર સ્વામી એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવાના હતા પધરામણીઓની, પણ એ વખતે ખૂબ બધાનું લિસ્ટ બનતું અને ભાગ્યે જ કોઈ ઘર છોડવામાં આવતું, એક વખત એ વખતે એક ભાઈ આવ્યા મને કે મારે પણ સ્વામીને ત્યાં પધરાવવા છે, મેં કહું બહુ સારું, પણ કે એમ નહીં કે મારા ઘરવાળા ના પાડે છે, એ કહે છે કે મને આપણા ઘરમાં સ્વામીના પગલાં ન જોઈએ, મેં કોઈને ખબર નથી અને છતાં પણ જો તમે લઈ જશો તો પછી કદાચ ઘરમાં મુશ્કેલી થશે,
તો કે ના મને વિશ્વાસ છે કે જો સ્વામીના પગલા પડશે તો જરૂર કંઈક સારું થશે. એટલે મેં કોઈ હવે એને કહેવાય પણ નહીં. તો એક કામ થઈ શકે કે આપણે જ્યારે પધરામણીમાં નીકળીએ છીએ ત્યારે એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવાનું છે એ વખતે તમારા ઘરમાંથી પસાર થઈ જવાય એટલું કામ થઈ જાય. તો કે બહુ સારું. એટલે એમણે ઘરમાં કોઈ વાત તો કરેલી નથી અને આ પ્રમાણે ત્યાં જવાનું થાય છે. હવે એ જ સમયે પેલી બાઈ ત્યાં આગળ કબર ખ્યાલ નહીં કર આ પ્રકારની અરેન્જમેન્ટ હશે. દાખલ થતાં સૌથી પહેલા રસોડું આવે અને રસોડામાં પેલી બાઈ રસોઈ બનાવે અને સીધું ત્યાંથી નીકળવાનું. ભોજડીને ચંપલને છોડા તો બીજા સત્સંગી હાથમાં લઈ લીધેલા અને તરત જ ત્યાંથી પસાર થવાનું થાય. એટલે આપણા હરિભક્ત ઉત્સાહી કાર્યકર તરત જ પેલા બેનને કે બેન ચાલો આમ એક બાજુ સ્વામી આવે છે એમ કરીને પેલા બેન તો એકદમ ગભરાયેલા ઉભા થઈ ગયા, એક બાજુ ઉભા રહ્યા અને ત્યાંથી સીધા આમ નીકળી જતા હતા. એ જ સમયે પેલો રોટલો ફેરવવાનો સમય હતો. જો એ ફેરવે નહીં તો બળી જાય. સ્વામી બાપા ટપ દેને તરત બેસી ગયા, ખૂબ સાહજિક રીતે રોટલો ફેરવી અને ચાલતા થઈ ગયા. પેલી બાઈ કે આને ભગવાન કહેવાય કે છે. અને આ બાજુ તમે જો ધૂળ ભયંકર ઉડતી હોય અને આપણે થાકીને લોથ થઈ જઈએ પણ એ પ્રકારનું વિચરણ ચાલે. ત્યાં જેને કહ્યું હોય ને એના ઘેર તો 8-5 વાગે કહ્યું હોય 9 વાગે પહોંચવાનું, કોઈક વખત 8 વાગે, કોઈ વખત 10 વાગે પહોંચવાનું અને સાથે સાથે એક સાથે 10-10 ગામ થઈ જાય. આપણે આમ ત્રાસ થઈ જાય કે શું સ્વામીનું આ બધું વિચરણ ગોઠવ્યા હોય 5 ગામ અને બીજા 5 બીજા વધે. અને એ વખતે ઘણા લોકો તો એવું આપણે કહ્યું હોય કે મારું વચ્ચે અમે રવા દે યાર નહીં ફાવે એ સ્વામી રડી ગયો હોય, સ્વામી કે તું ઉભો રહેજે અને આપણે ના પાડી દીધી હોય. એટલે પછી પેલું આ ગરા ગામ આવે જો ભાઈ ઉભું રહેવાનું નથી હો તું રસ્તો પકડ જલ્દી ગાડી જાય. સ્વામી કે જરા ઉભા તો રહો, ત્યાં તો સ્વામી બાણું ખોલી નાખે અને પછી તરત નીકળે અને પેલા ઘોડા ગાડી તૈયાર રાખી હોય નગર યાત્રા પછી ત્યાં પધરામણી સભા અને બધું પતી જાય પોણા કલાકમાં અને પછી સ્વામી બેસવા આવે ત્યારે પછી મને કહેતો હોય કે તમારા જેવા મફતિયા ના પડે બાપા તો રાજી જ છે. સ્વામી શ્રી વિશેના સ્મરણોએ એ વાતની પ્રતીતિ કરાવી કે માનવ માત્રનું કલ્યાણ ઈચ્છનારા ને સતત એ દિશામાં કાર્યરત એવા સરળ નિખાલસ સ્વામી બાપા જાણે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેથી જ સંતગણ અને હરિભક્તોએ હૃદયના ઉમળકાથી એ વિરલ વિભૂતિની આરતી ઉતારી. કેવું અવિસ્મરણીય આ દ્રશ્ય! નારાયણ સભાગૃહમાં રોજ બહારના સંતોને મોંઘેરા અતિથિઓનું સ્વાગત થતું ને એમના જ્ઞાનનો લાભ પ્રેક્ષકોને સાંપડતો. ભાઈ જિસકે પાસ પાવર હૈ વહી લાઇટ દે સકતા હૈ, જિસકે પાસ પાવર હી નહીં વો ક્યા કરેગા. યહાં તો પાવર હાઉસ હૈ, યહ પાવર હાઉસ યહાં બેઠા યે લાઇટ ફેંક રહા હૈ સારી વિશ્વ કો સારે બ્રહ્માંડ કો. જો કુછ ઉપદેશ પ્રાપ્ત કિયા હૈ સબસે પહેલે ઉસકો અક્ષરશઃ આપ આપકા જીવન મેં ઉસકા અભ્યાસ કરના ચાહીએ, ઉસકા પાલન કરના ચાહીએ. યહી સબસે બડા ગુરુ ભક્તિ હોતા હૈ, યહી સબસે બડા ગુરુ સેવા હોતા હૈ. ઓર એક સંત ઓર ગુરુ દેવતા કો આપ સચ્ચા સન્માન કરના ચાહતે હૈ આપકે જીવન દ્વારા આપકે આચરણ દ્વારા કરના ચાહીએ. ઓર જબ ભી કભી ઇસ વિશાલ વિરાટ સ્વરૂપ કા દર્શન કરને કા અવસર મિલા હૈ, કલાકૃતિઓ કા દર્શન કરને કા અવસર મિલા હૈ, આધુનિક વૈજ્ઞાનિક માધ્યમો સે અપની સંસ્કૃતિ કો સમજને કા અવસર મિલા હૈ, તબ કેવલ એક વિચાર મન મે આતા હૈ. ઓર વો વિચાર યે આતા હૈ કે યદિ સંસાર મે ધરતી કે ઉપર પુનઃ એક બાર વિશ્વકર્મા સ્વયં પ્રગટ હો તબ વો યે કાર્ય કર સકતે હૈ, ઓર યદિ કોઈ દૂસરા કર સકતા હૈ તો પ્રમુખ સ્વામીજી મહારાજ કર સકતે હૈ. દ્રષ્ટિ કરો, બાપાના મુખ પર જોતા નથી લાગતું કે સહજાનંદ સ્વામી મહારાજ પાછા આપણા માટે ધરતી પર પાછા આવ્યા છે. તાલી પાડવાથી આ સ્થિતિ પ્રજ્ઞ બ્રહ્મને તો કંઈ થવાનું નથી. તમે તાલી પાડશો તોય બાપાના આશીર્વાદ છે અને મનમાં બેઠા બેઠા
कदा टीका करता हशो तो ये बापा ना तो आशीर्वाद ज मळशे। प्रमुख स्वामी बापू जी गामडे गामडे अमारा सौराष्ट्र में गुजरात अंदर फरी धर्म धर्म ने धोरा लगावी गामडे गामडे हरिजनवास में जाइस हरिजनवास में जई गरीबों आंसू नो छस एवं पुण्यशाली काम आज बापू जी करी रहा है। स्वामी बापाए पोतानुं समग्र जीवन में दरेक ने पोते मार्गदर्शन पूरु पाड्युं छे एक राह दर्शावी छे साचा मानव नुं जीवन केवुं होवुं जोईए ए पोते दर्शाव्युं छे। आपणी सेना बहारना शत्रुओथी राष्ट्रनी रक्षा करे पण राष्ट्रना निर्माण माटे राष्ट्रना प्रत्येक व्यक्तिना भीतरना जे शत्रु छे एमने मारवा एमने परास्त करवा ए पण एटलू ज जरूरी अने महत्वनुं काम छे। अने मने एम लागे छे कि आ 50 लाख साधुओनी जे सेना छे भारतमां ए पूज्य प्रमुख स्वामी जी महाराज नी पासे थी प्रेरणा लईने ए दिशा में जो युद्ध करवा लागी जाए तो भीतरना जे शत्रुओ छे एने मारी शकाय। महान शिल्पी ऊपर रहने वाले एक एक टुकड़ा को थोड़ा थोड़ा निकाल देता है और अंदर वो मूर्ति प्रकट होती है हम एकदम आश्चर्य में डूब जाएंगे। प्रमुख स्वामी जी महाराज एक वैसा शिल्पी है जो हजारों हजारों मूर्तियों को निर्माण कर रहे हैं। महोत्सव दरमियान आवेल महानुभावो हता वैदिक स्कॉलर रामदेव शास्त्री अग्निल आश्रमना फादर सुपीरियर अक्षरधामना विख्यात मल्टीमीडियाना संचालक प्रोफेसर फीच जापानना उद्योगपति निशिधारा पुलित्जर विजेता फिलाडेल्फिया इंक्वायरीना तंत्री रोहन पटेल अमेरिका में आयुर्वेद चिकित्सा पद्धति फैलावनार डॉक्टर दीपक चोपड़ा इंग्लैंड खाते इंडियाना हाई कमिश्नर डॉक्टर एल एम सिंघवी भारतीय जनता पक्षना नेता श्री अटल बिहारी वाजपेयी साउथ अफ्रीकाना काउंसिल इंचार्ज झाक सी दबो छेल्ली लोकसभाना स्पीकर श्री शिवराज पाटिल जहिंद पेपरना एडिटर डिरेक्टर श्री प्रदीप शाह भारतीय जनता पक्षना प्रमुख श्री एल के अडवाणी उद्योगपति शेखर बजाज नवी मुंबई ना मेयर संजीव नायक महाराष्ट्र सरकार ना महसूल प्रधान सुधीर जोशी भक्ति रस मा तरबोल करी दे एवी उत्तम रचनाओ संप्रदाय ना संतोए करी छे ने एनी रजूआत पण संतो एटली सुंदर रीते करता आव्या छे। हे ब्रह्मानंद रोलाय छे हे ओकारान पद करामा हे ताप त्रिवेदना जाय छे हे कैफ मस्तीना गाड़े गाड़ा सुरद भाव एकतानी दृढ़तानी ते थाय छे वाणी अमृत रे लाय प्यारे है जी 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 है योगी जी याद आवे छे योगी समरता प्रमुख स्वामिनी मूर्ति अंतरमा भाव छे वेद विटियो कड़ा साकड़ा शोभे छे करवर माए वेद विटियो कड़ा हरि कृष्ण नीरे
સાથો સાથ બહારના ખ્યાતનામ ગાયકોએ પણ અહીં પોતાની કલા રજૂ કરી, સ્વામીશ્રી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. કરો ઈતર વાસના દૂર રે અને રાખો પ્રેમાનંદ ને ખજૂર રે, બીજું મને આપશો ના તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો ના. કાજલ તિલક કંઠ કટુલામણિ, કાજલ તિલક જય કાજલ, કાજલ તિલક કંઠ કટુલામણિ. જાવો સે જાવો સે રે મારે મેળ, જાવો સે જાવો સે જાવો સે મારે મેળ, જાવો સે. હે મેળા નો રંગ મને લાગ્યો, મેળા નો રંગ મને લાગ્યો. હે અંગે ઉમંગ એવો જાગ્યો કે હલે હલા મેળે જઈએ, મન દોડી જાય. હોય ના સુરે ગીલું ગોકુળિયું ગામ, હો
વાલો વાંસળી બગાડે ઘનશ્યામ વાલો વાંસળી બગાડે ઘનશ્યામ વાલો વાંસળી બગાડે ઘનશ્યામ વાંસળી બગેને મન દોડી દોડી જાય વાંસળી બગેને મન દોડી જાય કોઈ ના સુરે ખીલું ગોકુળિયું ગામ વાલો વાંસળી બગાડે નારાયણ સભાગૃહની જમણી બાજુએ આ છે મહિલાઓનું ભક્તિપુરમ મહિલા વિભાગ સંસ્થાનું એક અગત્યનું અંગ છે. મહિલાઓએ ભક્તિપુરમનું સુંદર આયોજન અને સંચાલન કર્યું. નારી રત્ન પ્રદર્શન મુલાકાતીઓ માટે પ્રેરણાદાયી બની રહ્યું. યહાં કી નારી રત્ન પ્રદર્શની મેં એક ચીજ પર ખાસ જોર દિયા ગયા કે જો મહિલાએ બહુ ચર્ચિત હૈ ઉનકી ઝાંકીયાં તો બનાઈ ગઈ, જૈસે જીજાબાઈજી કી ઝાંકી હૈ, મહાત્મા ગાંધી કી માં કી પુતલીબાઈ કી ઝાંકી હૈ, રાની લક્ષ્મીબાઈ કી ઝાંકી હૈ, લેકિન જો સ્વામિનારાયણ ભગવાન સે જુડી હુઈ મહિલાએ હૈ ભક્તિભાવ સે उनके प्रति जिन्होंने समर्पण भावना से भक्ति की है, वो बहुत ज्यादा ग्रामीण देहाती व्यावहारिक सूझबूझ रखने वाली महिला हैं, जिनके बारे में आम महिला को ज्ञान नहीं है. उनके झांकी रख करके यहाँ ये जो प्रदर्शित किया गया कि वाकई वो बहुत सूझबूझ वाली और पूर्ण समर्पण भावना से, ये भावनाएं कहाँ देखने को मिलती है, अद्भुत है जिसे कहते हैं. मैं बहुत ही प्रभावित हुई नारी रत्न प्रदर्शनी देखकर. પ્રદર્શનની બહારની દિવાલ પરના ભાતીગળ ભીત ચિત્રોએ આપણા કલા વારસાને કેવો સરસ દીપાવ્યો. બહેનોની બે નમૂન કલા કારીગરીએ ભક્તિપુરમની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દીધા. નારાયણ સભાગૃહમાં તો મહિલાઓના ખાસ કાર્યક્રમો યોજાતા, પણ મહિલાઓ માટે એક આગવું ભક્તિ વિહાર સભાગૃહ હતું જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. બહારના ખ્યાતનામ કલાકારો ઉપરાંત સંસ્થાની બહેનોએ તૈયાર કરેલ નૃત્યો તેમજ નાટિકાને પણ ખૂબ જ લોકચાહના પ્રાપ્ત થઈ. राणा के सिसोदिया वंश की बहू हो, भगवान ने तुम्हें राजपाट सब कुछ दे रखा है, तो तुम्हें क्या जरूरत है ये सारे बखेड़े पालने की बहू. जो राज करना चाहता है उन्हें राज करने दे माँ जी, मैं तो अपने गिरधर गोपाल और उनके भक्तों की दासी हूँ. ઘુમર રામ વા મે જાતા,
विविध परिसंवादों योजीने महिला विभागे पोतानी वैचारिक क्षमता, सामाजिक प्रतिबद्धता ने राजकीय जागरूकतानो परिचय आप्यो। नारियों की सिद्धि परिसंवाद में सुषमा बेन स्वराज